નમસ્કાર દર્શક મિત્રો, મારું મંતવ્યમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દીપા. શરૂઆત કરીએ મારું મંતવ્યની, તો આપણે દરરોજ મારું મંતવ્યમાં એક નવા મુદ્દા સાથે આવતા હોઈએ છીએ અને સાથે જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આ મુદ્દાને લઈને લોકો શું વિચારી રહ્યા છે. આજનો આપણો મુદ્દો છે કે એમબીએ, બીબીએ, એન્જિનિયરિંગ આ તમામ જે અભ્યાસક્રમો છે તેમાં બેઠકો વધુ હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ ઓછા થતા જઈ રહ્યા છે. દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને આ એક ચિંતાનું કારણ પણ છે. જો કે આ જ અંગે સુરતના વિદ્યાર્થીઓ અને લોકો શું વિચારી રહ્યા છે એ પર જ નજર કરીશું અત્યારે મારું મંતવ્યમાં. રાજ્યમાં જેટલી કોલેજો આવી છે તે કોલેજોમાં સીટો ખાલી થઈ રહી છે તેવી માહિતી સામે છે. બીજી તરફ એવી વાતો થઈ રહી છે કે સીટો જે છે તેમાં વધારો કરવામાં આવે, તો જે સીટો ખાલી થઈ રહી છે, એક તરફ સીટો ખાલી થઈ રહી છે, બીજી બાજુ સીટોમાં વધારો કરવાની માંગ થઈ રહી છે. તો ખરેખર સીટો ખાલી થઈ રહી છે તેની પાછળનું કારણ શું છે? આપણી પાસે અહીં સુરતમાં આ મુદ્દે આપણે સુરતના જે કોલેજ સાથે જે જોડાયેલા કેટલાક વ્યક્તિઓ છે તેઓની સાથે આપણે ચર્ચા કરીશું આ મુદ્દે. સુરતમાં પણ જે દક્ષિણ ગુજરાત જેમાં જેટલી કોલેજો આવી છે તે કોલેજોમાં પણ કેટલી સીટો ખાલી છે, ખરેખર સીટોમાં જો વધારો કરવાની માંગ યથાવત છે કે નહીં, અને સીટો જો ખાલી છે તો તેની પાછળનું મુખ્ય કારણ શું છે, તે તમામ મુદ્દે આપણે સુરતમાં જે કોલેજના જે મતદાન સાથે કેટલાક જોડાયા છે, કોલેજના પ્રશાસન સાથે કેટલાક જોડાયા છે, તે તમામ લોકો સાથે વાત કરીશું. સૌપ્રથમ તમારું નામ જણાવશો? ગૌરાંગ પટેલ. ગૌરાંગ, જણાવશો જે પ્રકારે અત્યારે એક સર્વે આવ્યો છે, કેવું કહેવાય રહ્યું છે કે રાજ્યમાં જેટલી કોલેજો છે તેમાં તમામ કોર્સો, બીબીએ, બીકોમ, બીસીએ, આર્ટ્સ, તમામ કોલેજોમાં જે સીટો વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવી છે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સીટોમાં ખાલી જોવાઈ રહી છે, તો આની પાછળનું કારણ શું માની રહ્યા છો? ખાલી પડેલી સીટો કોઈ બી સ્ટ્રીમ હોય, ધારો કે લો ફેકલ્ટી છે, એન્જિનિયરિંગ છે, ડોક્ટર, ગમે તે જગ્યાએ જાઓ, એની પાછળ ફક્ત એક પરિબળ નથી, અનેકો પરિબળ જોવા મળે છે. શા માટે એક પણ ગવર્મેન્ટમાં કે આ વખતે જે સરકાર દ્વારા TFW ટ્યુશન વિવિયર ફી સ્કીમ કાઢેલી છે એની અંદર પૂરેપૂરો રસ જોવા મળેલો છે. ફક્ત અને ફક્ત જે પ્રાઇવેટ કોલેજો છે, પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે, ડીમ યુનિવર્સિટીઓ છે, જેમાં સરકારી ગ્રાન્ટોનો લાભ વિદ્યાર્થીઓને નથી મળતો, તેવી જગ્યાએ જ આપને ફક્ત સીટો ખાલી જોવા મળશે. ક્યાંય એવી એકે જગ્યા નથી કે જ્યાં સીટો ખાલી ગવર્મેન્ટ કોટામાં રહી હોય, ત્યાં મેરિટ થાય છે, છોકરાઓનો રસ છે જ. આજે શિક્ષણ જે પ્રાઇવેટાઇઝેશન કરીને ભણતર મોંઘું થયું છે એના લીધે આ ફટકો પડ્યો છે સંચાલકોને, અને તેની પાછળનું પણ મુખ્ય પરિબળ ક્યાંક ને ક્યાંક એ જ જોવા મળશે કે લાંબા ગાળે છોકરો 4 વર્ષ ભણી લે એન્જિનિયરિંગ, 10 લાખ રૂપિયા ખર્ચીને શું એને 2 લાખની પણ નોકરી મળે છે ખરી વાર્ષિક? અને કોઈ આવા પરિબળ છે? કોઈ એક પરિબળ નથી આની પાછળ. એવું માની શકાય તો કે ગુજરાતમાં જે કોલેજો છે તો તેમાં કોલેજોમાં વિદ્યાર્થીઓ જ્યારે પાસ આઉટ કરી નાખે છે તેને પૂરતી જે પ્રકારનું ભણતર હોવું જોઈએ તેને લગતું તેમને કામ, નોકરી નથી મળતી, તો એના કારણે પણ સીટ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ઓછી મળી છે. એની પાછળનું પણ એક ઘણું મહત્વનું આપે કીધું એ પ્રમાણે એડોપ ટીચરો, નવું આજકાલનો ટ્રેન્ડ આવ્યો, દરેક કોલેજોમાં એડોપ પ્રોફેસરો રાખવામાં આવે છે, પરમાનન્ટ પ્રોફેસરો નથી. હવે જ્યાં વિદ્યાર્થી પૂરતું શિક્ષણ જ નહીં મેળવી શકે ત્યાં એને પછી વ્યવસ્થિત નોકરી મળવાનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. આપણે અન્ય વ્યક્તિ પાસે જાણીશું, તમે જણાવશો જે પ્રકારે એક સર્વે આવ્યો છે અને એવું છે કે રાજ્યમાં જેટલી કોલેજો છે તેમાં સીટો ખાલી રહે છે મોટા પ્રમાણમાં, તો એની પાછળ માનવી શકાય કે ક્યાંક ને ક્યાંક પ્રાધ્યાપકો જે છે તો તેઓની નિષ્ણાંત નથી હોતા કે તેઓના ભણતર કે શૈક્ષણિક લાયકાત પ્રમાણેના પ્રાધ્યાપકો હોય, તેના કારણે કદાચ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની ઘટ હોય કે સીટો ના ભરાતી હોય. સૌથી મુખ્ય કારણ તો એ છે કે શિક્ષણનું જે આપણું ખાનગીકરણ થઈ રહેલું છે તે આજે જોવા જઈએ તો જેટલી સરકારી ગવર્મેન્ટ કોલેજ છે એના કરતાં સૌથી વધુ તો ખાનગી કોલેજ અને સ્કૂલો હમણાં ઓપન થઈ રહી છે. એનાથી એવું થાય છે કે જેટલી પણ સરકારી કોલેજ છે, સરકારી કોલેજના વિદ્યાર્થીઓ, અને મોટા સૌથી મહત્વનું રીઝન એ કે જે સરકારી કોલેજમાં જેટલી સીટો છે એ સીટો ઘટાડીને પ્રાઇવેટ કોલેજ કે સ્કૂલમાં એ સીટો આપવામાં આવી રહેલી છે, એટલે કે એનાથી થઈ એવું રહ્યું છે કે ગ્રાન્ટેડ કોલેજમાં તો સીટો ફૂલ થઈ રહી છે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે કે સ્કૂલ છે એનામાં સીટ ફૂલ થતી નથી. એનું રીઝન એ છે કે એમાં સીટો જે ઓછી કરી નાખી છે તે, અને બીજું એ કે એનામાં જે ફીનો ફી વધારો છે તે ગ્રાન્ટેડ કોલેજ છે કે ગ્રાન્ટેડ સ્કૂલ છે તેનામાં નજીવી ફી એ વિદ્યાર્થી ભણી શકે છે, જ્યારે પ્રાઇવેટ કોલેજ કે સ્કૂલ હોય એની ફી ઘણી વધારે હોય છે. અને કોલેજમાં ફેકલ્ટી જોવા જઈએ તો એડહોક ફેકલ્ટી છે, કોઈ પરમાનન્ટ ફેકલ્ટી નથી, એના લીધે પણ શિક્ષણ અને સીટો ખાલી રહે છે. તમે શું માનો છો જે પ્રકારે સીટો ખાલી થવાનું જે એક સર્વે આવ્યો છે, બહાર આવ્યો છે, તો એની પાછળનું મુખ્ય કારણ આપના માધ્યમથી શું કહી શકે? ફી વધારો અને આર્થિક ફુગાવો, કારણ કે આમાં ફી વધારો એ
મેઇન મુદ્દો છે. કારણ કે જ્યારે તમે એક સિમ્પલ સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર તમે લઈ લો લો ફેકલ્ટી, લો ફેકલ્ટીમાં બેચલર ઓફ લોનું જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તેની ફી આજે 20,000 રૂપિયા એક સેમેસ્ટરની છે. જ્યારે અને ત્યાર પછીનો કોઈ LLM તમે કરવા જાઓ ને ત્યારે સેલ્ફ ફાઇનાન્સની ફી 10,000 છે. એટલે એનું જે હાયર જેટલું એજ્યુકેશન જાય તે મોંઘું, મોંઘવાના કરતાં જે પહેલું સ્ટેજ છે તે જ મોંઘું હોય, તો પહેલું સ્ટેજ છોડીને બીજા સ્ટેજ પર લોકો કઈ રીતે જશે? અને બીજી વસ્તુ, અગર તમે એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં જાઓ, એન્જિનિયરિંગમાં ભણતા છોકરાઓ જેમને પ્રોપર સ્કિલ નથી મળી રહેતી, પ્રોપર એમને સાધન સામગ્રી નથી મળી રહેતી, અને કોલેજ કેમ્પસની અંદર ખાલી એ લોકો કેમ્પસમાં ભણે છે, ઓરલ નોલેજ મળે છે અને નીકળી જાય છે. એમને પ્રેક્ટિકલ નોલેજ મળ્યા બાદ તમે જે બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં જવાનું હોય, બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં આપણે જઈએ તો ત્યાં તમને પ્રોપર સ્કિલના હિસાબે તમને જોબ મળે, એ સ્કિલ જ નથી રહેતી આપણા ઇન્ડિયાની અંદર. તો સ્કિલ જો ડેવલપ કરવામાં આવે અને એના આગળ આપણે લઈ જવામાં આવે તો થાય. અને અત્યારે તો પકડા યોજના ને આ બધી યોજનાઓ એવી ચાલે છે જેના કારણે સરકારને પોતાના વાલીઓ જે હોય છે તે પોતાના બાળકને એમ કહે છે કે ચાલ ભાઈ એના કરતાં આપણે પોતાનો ધંધો સાચવીએ, આપણે પોતાનું એજ્યુકેશનને ગોળી માર અને આપણે આપણો ધંધો સાચવીને ભણતર સાઈડ પર મૂકો અને ધંધો કરો, એ જ છે. તમે શું માનો છો જે પ્રકારે અત્યારે યુનિવર્સિટીમાં કદાચ એવું કહેવાય રહ્યું છે કે સીટો ખાલી છે, એક ફેકલ્ટી સાથે આપ જોડાયા છો, તો શું માનો છો એન્જિનિયરિંગમાં આપણે એવું કહે છે કે ગુજરાતની જે સીટો છે તે ખાલી રહે છે, તો એનું કારણ આપ શું માનો છો? આજે હું ગુજરાતને, હું પોતે મિકેનિકલ એન્જિનિયર છું એટલે મને ખબર છે કે આજે જે પગાર ધોરણ, આજે હું ભણીને જેટલા મને રૂપિયા થાય છે એટલા મને પગાર ધોરણ નથી મળતો. એના કારણે આજે લોકોને એન્જિનિયરિંગમાં રસ ઓછો થઈ ગયો છે. અને આજે જે ફેકલ્ટી મેકે આપણે એન્જિનિયરિંગમાં એવા આપણને અનુભવો નથી મળતા જ્યારે એ આપણને પગાર ધોરણ આજે 18 કલાક 12 કલાકની નોકરી કરતા આપણને 10,000-12,000 પગાર મળે છે, અને એમાં બી ફ્રેશર્સને પહેલાં તો કોઈ લેવા તૈયાર થતું નથી. એટલે એની મજબૂરીના કારણે 5,000-6,000-7,000-8,000 નોકરી કરે છે. એટલે એનું ભણતર એને કામ નથી લાગતું. તે બાળક એને વિચાર આવે કે હું આટલું ભણ્યો, આટલો એન્જિનિયર થયો, અને તે બદલ બી મને જો એ ફેસિલિટી કે એ સુવિધા ન મળે કે મને એ ટાઈમનું કામ નહીં મળે તો એ કરવાનો શું મતલબ? તે કારણે બી હવે એન્જિનિયરિંગમાં લોકોનો રસ ઓછો થઈ ગયો છે. અને પહેલાં કરતાં હવે લોકો નવા કોર્સિસમાં વધારે જાય છે, નવી ફેકલ્ટીઓ વધારે શોધે છે કે જેમાં જલ્દી નોકરી મળે છે. કે દરેકનો એક સમય પિરિયડ મારા ધ્યાનથી જોયો છે કે અમારા ટાઈમે એન્જિનિયરિંગ સૌથી હાઈએસ્ટ ચાલતું, આજે લોકો મિકેનિકલ એન્જિનિયરિંગ કે બીજી ડિપાર્ટમેન્ટમાં જવાનો ઇન્ટરેસ્ટ લે છે કે ટેકનિકલ યુનિવર્સિટીમાં લેવાનો વધારે આગ્રહ રાખે છે કે ત્યારે એમને જલ્દી ભણતર પતે ને તરત નોકરી લાગે. એ બદલ એ લોકોનું જે ખાનગીકરણ થઈ ને જે સરકારી સ્કૂલો અને સરકારી કોલેજોમાં નથી ઘટતી સીટો, ત્યાં સીટો ઘટે છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ત્યાં લેવા તડપડે છે પણ ત્યાં નથી મળતી. પ્રાઇવેટ સેક્શનના કારણે, પ્રાઇવેટ સ્કૂલો કોલેજની ફીના કારણે આ તકલીફો વધે છે. તમે જણાવશો, તમે યુનિવર્સિટી સાથે અને એજ્યુકેશન સાથે લાંબા સમયથી સંકળાયા છો, શું આ સર્વેને કે જે પ્રકારની માહિતી આવી છે તેમને યોગ્ય ગણાવો છો? અને જો હોય ઘણી જગ્યાએ એવી સીટો ખાલી દેખાય છે અને તેમ છતાં હજુ સીટો વધારો એવી માંગ થતી હોય છે, તો આ વચ્ચેનો ભેદ આપ કઈ રીતે જુઓ છો? એક તો સૌથી પહેલાં તો શિક્ષણનું વ્યાપારીકરણ અને ક્વોલિટી ઓફ એજ્યુકેશનનો અભાવ, આ બે બહુ મહત્ત્વના મુદ્દા છે સીટો ખાલી રહેવા માટેના. આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ખૂબ મોટા પ્રમાણમાં વધી ગઈ છે, તો એક જે સંતુલન જળવાવું જોઈએ કે એ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓનો પ્રવાહ અને એની સામે એડમિશન માટેની સીટ, આ બેનું જે સંતુલન જળવાવું જોઈએ જે જળવાતું નથી, એને કારણે ઘણી બધી કોલેજોમાં ઘણી બધી પ્રોપર ફેકલ્ટીઝમાં સીટો ખાલી રહેતી હોય છે. બીજું ક્વોલિટી એજ્યુકેશનનો અભાવ. સેલ્ફ ફાઇનાન્સ જે ઘણી કોલેજીસ છે, એવું નથી કે બધી જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સીટો ખાલી રહે છે. હા, ઘણી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એવી છે જે ખૂબ સારું એજ્યુકેશન આપે છે, પ્રેક્ટિકલ નોલેજ આપે છે, ઇન્ડસ્ટ્રીઝ ટૂર્સ કરે છે એન્જિનિયરિંગની, તો એવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે જ્યાં વિદ્યાર્થીઓને હાયર મેરિટે અટકતું હોય છે. વિદ્યાર્થીઓ ત્યાં એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ એડમિશન લેવા તડપતા હોય છે અને એનું મળતું નથી હોતું. ને બીજી બાજુ એવી પણ કોલેજો છે કે જે એડહોક ટીચરો રાખે છે, ટીચરોને શિક્ષકોને પૂરતું વળતર નથી ચૂકવતા, વળતર ચૂકવીને પાછલા બાણે પાછું લઈ લેતા હોય છે, જેને કારણે પોતાની કોલેજમાંથી ગ્રેજ્યુએશન થયેલા અને સીધું ડિપ્લોમામાં શિક્ષક તરીકે મૂકી દેતા હોય છે.
આવી બધી જે લોકો શિક્ષણનું મહત્વ નથી સમજતા એ પ્રકારની જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે ત્યાં ઘડી સીટો મોટા પ્રમાણમાં ખાલી રહેતી હોય છે અને આ સંતુલન પણ જે બગડ્યું છે પ્રવેશ લેવાવાળા અને સીટોનું એને કારણે આ સીટ મેક્સિમમ ખાલી રહેતી હોય છે. બાકી ચોક્કસ ગ્રાન્ટીનેડની સાથે સાથે ઘણી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ એવી છે જે ખૂબ ક્વોલિટી એજ્યુકેશન આપે છે, ત્યાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે એડમિશન લે છે અને ત્યાં હાયર મેરિટ અટકતું હોય છે. બીજી તરફ એ માની શકાય કે જે પ્રકારે રેગ્યુલર જે કોર્સો છે તેમાં સીટો ખાલી છે, પરંતુ હવે લોકો એવા કોર્સ તરફ વળી રહ્યા છે, શોર્ટ ટર્મ કોર્સ જેને કહી શકાય, કે તમે પાસ આઉટ થાઓ તરત નોકરી કે જોબ મળી જાય છે, અને સાથે સાથે કોઈ પણ કંપની કે તેની સાથે ટાઈપ જ એવા કોર્સ હોય છે નાના મોટા, જેની તરફ વધુ આકર્ષણ ને વધુ વળી રહ્યા છો, તો એને કારણે આવી આવા જે કાયમી કોર્સ છે તેમાં ઘટાડો થયો હોય, સીટમાં ઘટી રહી હોય કે તેમાં સીટમાં ભરાવો થઈ રહ્યો હોય? આજે ચોક્કસપણે આઈટીઆઈ છે, ડિપ્લોમા છે, એવા જે આઈટીઆઈના જે શોર્ટ ટર્મ કોર્સ છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, પ્લમ્બર છે, આવા ઘણા બધા કોર્સિસ એવા છે કે જેમાં એક વર્ષ કે દોઢ વર્ષ કે મેક્સિમમ બે વર્ષના સર્ટિફિકેટ કોર્સની સાથે તમે બહાર નીકળો છો તો તમને તરત રોજગાર મળી જતો હોય છે. ઇન્ડસ્ટ્રીઝમાં તમને તરત રોજગાર મળતો હોય છે. બીજું કે બહારની કન્ટ્રીઝમાં, દુબઈ કે ગલ્ફ કન્ટ્રીઝમાં આની ખૂબ મોટા પ્રમાણમાં માંગ છે, તો એક મોટો વર્ગ જે છે તે આઈટીઆઈ જેવા જે શોર્ટ ટર્મ કોર્સ છે, જે સ્કિલ બેઝ કોર્સ છે, એમાં એક પ્રવાહ વળતો જોવા મળે છે. બીજું કે શોર્ટ ટર્મ જે કોમ્પ્યુટર, આજે કોમ્પ્યુટરનો યુગ છે, તો આવા કોમ્પ્યુટર ઓપરેટર્સના લઈને કોમ્પ્યુટર ઓપરેટર્સની પણ પુષ્કળ પ્રમાણમાં ડિમાન્ડ રહેતી હોય છે. ટેલી એકાઉન્ટ્સની ડિમાન્ડ છે, આજે એકાઉન્ટિંગ પણ કોમ્પ્યુટરાઇઝ થાય છે. તો આવા જે નાના નાના ફેશન ડિઝાઇનિંગનો એક નાનો કોર્સ છે, પોતાનું બુટીક ચાલુ કરી શકાય છે એક બે વર્ષનો કોર્સ કરીને, હેર કટિંગનો કોર્સ છે, તમે પોતાનું સલૂન ચાલુ કરી શકો છો. તો આજનો એક યુવા વર્ગ એવો પણ છે જે ફક્ત નોકરી નહીં પરંતુ પોતાનો બિઝનેસ, પોતાનો વ્યવસાય, એને ફોકસ કરીને પોતાનું જે કરિયર બનાવવા માંગતો હોય કે એને ફોકસ કરીને એ પોતાની સ્કિલ, આ જે ફેશન ડિઝાઇનિંગ સલૂન છે, આ પ્રકારના કોર્સો કરીને પોતે પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ, પોતાના વ્યવસાય થકી પોતે ગ્રો કરવાવાળો એક યુવા વર્ગ પણ છે, જેને કારણે આ શોર્ટ ટર્મ કોર્સની ડિમાન્ડ પણ દિવસે દિવસે વધતી જાય છે. ચોક્કસ, એટલે એવું કહી શકાય કે ચોક્કસ આ જે નાના મોટા જે કોર્સ છે તેના કારણે પણ અત્યારે સીટો ખાલી રહી શકે તેવું એક કારણ જાણવા મળ્યું છે. બીજું તમને એક વસ્તુ પૂછવા માંગીશ કે પાછલા સમયમાં જે પ્રકારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક વિરોધ થઈ રહ્યો હતો કે જે યુનિવર્સિટીની જે પ્રવેશ પ્રક્રિયા છે તે ખૂબ જ ધીમી ધારે થઈ રહી છે, જે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે તેના કારણે પણ કે, અને આ પ્રક્રિયા કદાચ સમગ્ર ગુજરાતમાં શરૂ કરાઈ છે, તો આ જે પ્રક્રિયા કદાચ ધીમી શરૂઆત થઈ છે એના કારણે પણ કદાચ આવો કે સીટો ખાલી રહી હોય એવું માધ્યમ માની શકાય છે? ચોક્કસથી, આજે ઓગસ્ટ મહિનો લગભગ આપણો મિડ આવી ગયો છે, હજી ઘણા વિદ્યાર્થીઓ એમને ફરતા જોવા મળે કે અમારું સિલેક્શનના લીધે રહી ગયું એડમિશન, અમારે આમાંથી બીજી સ્ટ્રીમમાં જવું હતું, એના લીધે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી ધક્કા ખાઈને છેલ્લે આશા છોડીને મૂકી દેતા હોય છે. ચોક્કસ, જે પ્રકારને અત્યારે જે સીટો ખાલી છે તમામ ગુજરાતને જે તમામ કોલેજો છે તેમાં મોટા પ્રમાણમાં સીટો ખાલી છે, તેનું એક કારણ, જુદા જુદા અનેક કારણો જાણવા મળ્યા છે, પરંતુ મહત્વનું કારણ જો કહી શકાય તો અત્યારે આ વખતે નવી જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કે જે ઓનલાઈન પ્રક્રિયા છે તેમાં પણ ક્યાંક ધીમી પ્રક્રિયા જોવા મળી રહી છે, સાથે સાથે જે શોર્ટ ટર્મ કોર્સ છે તે શોર્ટ ટર્મ કોર્સ પણ લોકો જે વિદ્યાર્થીઓ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે, તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક સીટો ખાલી રહેતી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. સાથે સાથે જે પ્રકારે કહી શકાય તો કે જે પ્રકારે લાંબા લાંબા કોર્સિસ છે, એન્જિનિયરિંગ છે, બીકોમ છે, એમબીએ, બીબીએના, અને ત્યારબાદ પાસ આઉટ થઈને જે પ્રકારની નોકરીની આશા હોય છે તે પ્રકારની નોકરી નથી મળતી, તેને લઈને પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આ વખતે સીટો જે છે તેમાં યોગ્ય પ્રમાણમાં સીટો ભરાઈ નથી અને મોટા પ્રમાણમાં સીટો ખાલી રહેતી હોય તે પ્રકારનું તારણ જોવા મળી રહ્યું છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આપે સાંભળ્યું જે રીતે સુરતના લોકો પણ કહી રહ્યા છે કે કેટલી ખામીઓ છે અભ્યાસક્રમમાં, ઓનલાઈન જે એડમિશનની પ્રક્રિયાઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખામીઓ છે, બીજી તરફ શોર્ટ ટર્મ જે કોર્સ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને જે સવલતો જોઈતી હોય છે, જે સગવડો જોઈતી હોય છે તે નથી આપવામાં આવતી. તો અત્યારે રોકાઈશું એક બ્રેક માટે, બ્રેક બાદ નજર કરીશું રાજકોટની જનતા, રાજકોટના લોકો શું કહી રહ્યા છે. વેલકમ બેક. હવે આગળ નજર કરીશું રાજકોટની જનતાનું કેવા મંતવ્યો છે, કેવી તેમની રજૂઆતો છે આ મુદ્દાને લઈને.
અલગ અલગ કોર્સમાં જે વાત કરીએ તો જે સીટ છે તે ખાલી રહી રહી છે, ખાસ આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? રોહિત રાજપૂત. રોહિતભાઈ, જે અલગ અલગ કોર્સ છે એમાં ક્યાંક ને ક્યાંક કોર્સમાં જે સીટ છે ધીમે ધીમે ઘટતી જાય છે, અને જે વિદ્યાર્થીનો જે કહી શકાય કે જે ઘસારો પહેલાં અલગ અલગ કોર્સ માટે રહેતો, MCA હોય, MBA હોય કે પછી અલગ સાયન્સના જે કોર્સીસ હોય, એમાં અત્યારે ઘટતી જાય છે, શા કારણે? અત્યારે હાલમાં જે ગુજરાતમાં જે શિક્ષણ ક્ષેત્રે જે પરિસ્થિતિ સર્જાઈ છે, ખૂબ જ દુઃખનીય અને નિંદનીય પરિસ્થિતિ સર્જાણી છે. એન્જિનિયરિંગ, ડિપ્લોમા, MBA, MCA જેવા બધા કોર્સોમાં 50% વધુ સીટો ખાલી રહી છે. એની પાછળનું માત્ર ને માત્ર જો પહેલું કારણ હોય તો એ સરકારને જે રોજગારી ઉપલબ્ધિ કરવાની હોય છે, એ સરકાર રોજગારી ઉપલબ્ધિ નથી કરતી. એન્જિનિયરિંગ, MBA, MCA જેવા 4-4 વર્ષના કોર્સોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મોંઘી ઘાટ ફીઓ ભરી અને અભ્યાસ કરે છે, અને છેલ્લે તમે રોજગારીની વાત કરો છો તો 7-8 હજારમાં અત્યારે એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ 7-8 હજારમાં જોબ કરે, એટલે ખૂબ જ દુઃખની વાત છે. બીજી વસ્તુ એ કે જે અલગ અલગ કોર્સો, માની લો કે સરકારની જે જવાબદારી હોય છે રોજગારી ઉપલબ્ધ કરવાની, તે તો કરતી જ નથી, પરંતુ જે સરકારી યુનિવર્સિટી અને પ્રાઇવેટ યુનિવર્સિટીની જે મંજૂરી આપવાની હોય છે, અત્યારની જે પરિસ્થિતિ એ સરકારી યુનિવર્સિટી કરતાં પ્રાઇવેટ યુનિવર્સિટી 5 ગણી સરકારે માન્યતા આપી દીધી છે. રાજકોટની જ વાત કરીએ તો રાજકોટમાં જે અમુક યુનિવર્સિટીઓ જે સરકારે માન્યતા આપી છે, યુનિવર્સિટીની ફીઓ સેમેસ્ટર દીઠ 60-60 હજાર, એટલે પર વર્ષની 1.5 લાખ જેટલી ફીઓ હોય છે. આ ફીમાં મધ્યમ વર્ગ કે ગરીબ વિદ્યાર્થી છે એ અભ્યાસ કરી શકતો નથી. બીજી વસ્તુ કે આટલી ફીઓ નાખવા પાછળ કાંઈ એમને રોજગારી મળવી જોઈએ. રોજગારીને જોઈએ તો અત્યારે MBBS, એન્જિનિયરિંગ અને MBA MCA કરેલા વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાની તૈયારી કરે અને મ્યુનિસિપલ કમિશનર અને સરકારીમાં ક્લાર્ક તરીકે નોકરી કરે, એટલે ખૂબ જ દુઃખનીય કહેવાય કે જે રીતના શિક્ષણમાં જે એને ખર્ચો કર્યો હોય, જેટલી મહેનત કરી હોય, સામે એની ઉપરથી રોજગારી ઉપલબ્ધ થવી જોઈએ, એ સરકારની એક દુઃખદ વાત કહેવાય. સીટ ખાલી રહી જાય છે, કોર્સ ઘણા બધા છે, શું કહેશો કે ઘણા બધા વિકલ્પો પણ ઊભા થઈ ગયા છે જેને લઈને જે વિદ્યાર્થીઓ છે ડાયવર્ટ થતા જાય છે, કે જે BCOM કરતા જે વિદ્યાર્થીઓ છે એ બીજા સ્ટ્રીમમાં જાય છે, કે પછી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કે કંઈ અલગ કોર્સ સિલેક્ટ કરે છે, એ કોઈ મુખ્ય કારણ થઈ શકે ખરા? તમે જે રીતના કહ્યો છો કે વિદ્યાર્થીઓ પહેલાં જે કોર્સની જે માંગણી હતી કે બધા વિદ્યાર્થીઓ MBAમાં, એન્જિનિયરિંગમાં બધા જતા, અત્યારે વિકલ્પ તો બધું થઈ ગયા છે, પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની માનસિકતા એવી થઈ ગઈ છે કે મારી નજીકની કોલેજ છે, મને નજીક કરવી પડે છે. અમુક વિદ્યાર્થીઓને એવી માનસિકતા હોય કે મારે આ જ કોલેજમાં એડમિશન લેવું છે. અમુક વિદ્યાર્થીઓને મજબૂરીમાં એવું હોય છે કે જ્યાં મળે ત્યાં એડમિશન લેવું પડે, અને અત્યારે જે સરકારે જે પ્રાઇવેટ યુનિવર્સિટીની જે માન્યતા બધી જ કોલેજ યુનિવર્સિટીને આપી છે, એમાં અલગ અલગ કોર્સો તમે માનો કે MBA, MCA હતા, એમાં હવે જે BBA અને BCA જે કોર્સ હતા એને 5-5 વર્ષના કોર્સ કરી નાખેલ, MBA અને MCA જેવા કોર્સો નાબૂદ થઈ ગયા છે. વિકલ્પની વાત કરીએ તો વિકલ્પ તો ઘણા બધા છે, પણ વિદ્યાર્થીઓને રોજગારી નથી મળતી એટલે અલગ અલગ ફિલ્ડમાં જાય છે, એ પણ એક કારણ હોઈ શકે. આપણી સાથે બીજા પણ વિદ્યાર્થીઓ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? પાર્થ બગડા. પાર્થભાઈ, શું કહેશો, ખાસ વિકલ્પો વધી ગયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓમાં છે એનું એવું ઈચ્છતા હોય છે કે બીજા કોર્સમાં આપણે જઈએ, શું લાગે છે કે કેટલું વ્યાજબી છે વિદ્યાર્થીઓનો વિચાર? વિદ્યાર્થીઓ અત્યારે આ એન્જિનિયરિંગ, BCOM જેવા અલગ અલગ ગ્રેજ્યુએશન કરવાને બદલે અલગ અલગ ફિલ્ડમાં જોડાતા જાય છે. તેનું કારણ એક જ છે કે સારું એવું કોલેજમાં મોંઘી એવી ફી ભરીને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરતા હોય છે, છતાં તેમને રોજગારીનો અભાવ રહે છે. એના લીધે વિદ્યાર્થીઓ અત્યારે અલગ અલગ ફિલ્ડમાં તાત્કાલિક, જેમ કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે, ફેશન ડિઝાઇનિંગ છે, મ્યુઝિક છે, સ્પોર્ટ છે, એવા ફિલ્ડમાં જવાનું પહેલાં પ્રિફર કરે છે, કેમ કે આમાં ગ્રેજ્યુએશન કરવા છતાં તેમને રોજગારી મળવાની ખૂબ જ મળતી જ નથી જોકે, અને જે લોકોને મળે છે એ 7-8 હજારમાં ટ્રાફિક બ્રિગેડ જેવી અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હોય છે, જેના લીધે વિદ્યાર્થીઓ અત્યારે અલગ અલગ ફિલ્ડમાં જવાની વધારે ચોઈસ રાખે છે. તેમ છતાં જે લોકો અત્યારે આ ફિલ્ડમાં જોડાયેલા છે, એન્જિનિયરિંગ કે એવા કોઈ પણ કોલેજમાં, તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પરાણે ભણતર લેતા હોય એવું દેખાય છે, જેને તમે જોઈ શકો છો કે ઘણા વિદ્યાર્થીઓ બંક મારે છે કોલેજમાંથી. આવી ઘણી એવી વાત, જેમ કે વ્યસનની, એવી ઘણી એવી વાત વિદ્યાર્થીઓમાં ઊભી થાય છે, એના લીધે વિદ્યાર્થીઓની ભણવાની રુચિ ઘટતી જાય છે. જોબ ઓપોર્ચ્યુનિટી ક્યાંક ને ક્યાંક ઘટી ગઈ છે, માત્ર ને માત્ર એ જ કારણ છે કે જે વિદ્યાર્થીઓ છે અત્યારે પોતાનું જે છે સીટ જે ડાયવર્ટ થતી હોય છે, અને એને લઈને જે સીટ છે તે કહી શકાય કે ઘટતી હોય છે. શું કહેશો કે જોબ ઓપોર્ચ્યુનિટી એક મુખ્ય કારણ છે, અને સાથે જો જોવા જોઈએ જોબ ઓપોર્ચ્યુનિટી સાથે સરકારને જે આપવું જોઈએ કે વિદ્યાર્થીઓ માટે જે જોબ ઓપોર્ચ્યુનિટી વધારવી જોઈએ એ વધારી નથી શકતી, માટે આ મુખ્ય કારણ થઈ શકે ખરા? મુખ્ય કારણમાં એવું છે કે અત્યારે મધ્યમ વર્ગમાંથી જે પરિવાર આવતો હોય, જે વિદ્યાર્થી આવતો હોય, તે સરકારે જે નક્કી કરેલી હોય તે ફી,
તેનાથી વધારે સ્પોર્ટ્સ ફી, લાઇબ્રેરી ફી, એવી વધારે એક્ટિવિટીઝ ફી, એવી વધારે ફી લઈને ફી કરતાં તો બી એક્સ્ટ્રા ફી વધારે જોઈએ, એ સરકારે નાબૂદ કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક જે એક્સ્ટ્રા ફીઝ હોય છે એ પણ વધતી હોય છે, તેને લઈને જે વિદ્યાર્થી હોય છે તેમને પણ કહી શકાય કે હાલાકી ભોગવી પડે છે, જે આર્થિક રીતે એમને એક ભીંસ પડે છે. શું કહેશો, આપનું નામ શું છે? હર્ષ આસળ છે. હર્ષભાઈ, ખાસ કયા એવા કારણો છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે બીજા અત્યારે પ્રકલ્પોમાં જાય છે, બીજા કોર્સીસ સિલેક્ટ કરે છે, કે જે જે પરંપરાગત જે એન્જિનિયરિંગ જે છે, બીકોમ છે, બીસીએ છે, એમસીએ છે, એના સીટ્સ અત્યારે ક્યાંક ને ક્યાંક ખાલી અત્યારે દેખાઈ રહી છે. આર્ટ્સમાં અત્યારે ક્યાંક ને ક્યાંક સીટ અત્યારે ખાલી દેખાય છે. શું લાગે છે કે ઉણપ શેમાં રહી ગઈ છે? સરકારની અંતે મિલીભગત એટલી છે કે એમાં કંઈ કહી જ ન શકાય. સરકારને જેટલી ફી વધારો જેટલો કહી દો છે કે જેટલા વિદ્યાર્થી જે ભણવા માગતા હોય એ નથી ભણી શકતા ફીના લીધે. થોડી ઘણી એ માંગ છે કે થોડીક ફી ઘટાડો કરાવી દો. ક્યાંક ને ક્યાંક ફી જે ઘટાડવાની માંગ અત્યારે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. હું આપને પણ ખાસ પૂછવા માગીશ, શું નામ છે આપનું? વિશ્વજીત. વિશ્વજીતભાઈ, ખાસ હું આપને ફરી એક વખત પૂછવા માગીશ કે ઉણપ ક્યાં રહી જાય છે, કે કઈ પ્રકારની કામગીરી સરકાર કરે તો આજે સીટ જે અત્યારે વિદ્યાર્થીઓમાં ઘટે છે તો ક્યારે વધી શકે, સરકારને કયા એવા પગલાં લેવા જોઈએ? એક તો એ છે કે જે ફી ઘટાડવી જોઈએ, બીજી બાબત એ કે કોર્સમાં થોડોક વધારો કરવો જોઈએ, સારા પ્રોફેસરો મૂકવા જોઈએ, બસ એ જ બધું છે. માટે તો ખાસ જે સારા પ્રોફેસરની પણ ક્યાંક ને ક્યાંક માંગણી ઉપડી છે કે સારા પ્રોફેસર મૂકવા જોઈએ કોલેજીસને યુનિવર્સિટીમાં, તો તેને લઈને છે જે રુચિ વધે વિદ્યાર્થીઓમાં, જે વિદ્યાર્થીઓમાં રુચિ નથી હોતી ભણવાની એ ક્યાંક ને ક્યાંક વધે, કે જે પ્રોફેસર સારી રીતે તેમને એક્સપ્લેન કરી શકે, કોઈ પણ પાઠ્ય પુસ્તકનું જ્ઞાન હોય છે તે જે પ્રોફેસરમાં હોય છે કે તેને કઈ રીતે તેને રજૂ કરવું, તો સ્ટુડન્ટ્સને કહી શકાય કે રુચિ વધતી હોય છે. આ અમુક જે છે મુખ્ય મુદ્દાઓ છે, તો તેને લઈને અત્યારે જે અત્યારે કોર પ્રશ્ન છે સીટ્સના બાબતે, જે સીટ છે અત્યારે ખાલી દેખાઈ રહી છે અને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક બીજી બાજુ વળી રહ્યા છે, તેને લઈને અત્યારે કહી શકાય કે બંને બાજુથી નુકસાની થાય એવી પરિસ્થિતિ છે, કે ગવર્મેન્ટને પણ એક બાજુ નુકસાની છે તો સાથે સાથે બીજી બાજુ સ્ટુડન્ટ્સને પણ એટલી જ નુકસાની છે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. તો આપે સાંભળ્યું જ રીતે રાજકોટના લોકો પણ અત્યારે જ રજૂઆતો રજૂ કરી રહ્યા હતા અને સાથે જ કહી રહ્યા હતા કે તેમના શું વિચારો છે, જ તમામ કોર્સ છે તેમાં જે બેઠકો ઘટી રહી છે એ અંગે. આ સાથે જ મારું મંતવ્યમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.